Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Goel. Ajna lecture ni andar aple prakram 4 na udaharan na dakhlao jovana chhe. To ajno lecture e farithi Gujarat board series no ek lecture rahese jeni andar aple udaharan number 4.1 ane उदाहरण नंबर 4.2 જોવાના છીએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 4.1 ની. ઉદાહરણ નંબર 4.1 ની અંદર તમને આપેલું છે 200 ગ્રામ દળનો અને 1.5 સેન્ટીમીટર લંબાઈનો એક સીધો તાર 200 ગ્રામ દળ આપેલું છે. એટલે m is equal to 200 ગ્રામ અથવા એને લખવું હોય તો શું લખશું 0.2 કિલોગ્રામ. ત્યારબાદ આપેલો છે 1.5 સેન્ટીમીટર લંબાઈનો. તો લંબાઈ આપણને આપેલી છે 1.5 સેન્ટીમીટર અથવા 1.5 into 10^-2 મીટર. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકાવેલો છે. વિદ્યુત પ્રવાહ આપેલો છે I બરાબર 2 એમ્પિયર અને આના માટે તમને કીધેલું છે સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખેલો છે અને એના માટે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધવાનું છે. સૌ પ્રથમ તો આપણે અહીંયા એ જોઈએ કે આ જે તાર છે એ તારને સ્થિર રાખેલો છે. માની લે કે આ L લંબાઈનો તાર છે. આ તારમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. હવે આ તાર ઉપર કયા કયા બળ લાગશે પહેલા આપણે બળની વાત કરી લઈએ. તો સૌથી પહેલું બળ આવશે એ છે ગુરુત્વીય બળ, જે હંમેશા નીચે તરફ એટલે કે અધો દિશામાં હશે. ત્યારબાદ બીજું બળ અહીંયા લાગવું જોઈએ જો આ સળિયાને સ્થિર રાખવો હોય તો. ઉપર તરફ એક બળ લાગવું જોઈએ અને એ બળ કયું આવશે? Fm, મતલબ ચુંબકીય બળ. તો ચુંબકીય બળ માટે આપણી પાસે સૂત્ર છે Fm is equal to Q into V ક્રોસ B. ક્લિયર છે? Fm is equal to સૂત્ર શું છે? જો વિદ્યુત ભાર ઉપર લાગતા બળની વાત આવે તો Q into V ક્રોસ B. અહીંયા તમને એક સળિયાની વાત કરેલી છે તો સળિયા ઉપર લાગતા ચુંબકીય બળ માટે ફરીથી આપણી પાસે એક સૂત્ર છે. L લંબાઈનો સળિયો હોય તો સૂત્ર આવશે IL ક્રોસ B. ક્લિયર છે? I into L ક્રોસ B. હવે જો ચુંબકીય બળ ઉપર તરફ મેળવવું હોય તો લંબાઈ આપણે આ દિશામાં લઈએ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફની દિશામાં, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ બધે ક્યાં હશે? અંદર તરફની દિશામાં. અને અંદર તરફની દિશામાં હોય તો આપણે એને કઈ નિશાની વડે દર્શાવશું? ક્રોસ વડે. ક્લિયર છે? તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, મતલબ પુસ્તકના પાનને લંબ અંદર તરફ હોવું જોઈએ અને તો જ L ક્રોસ B ઉપરથી ચુંબકીય બળ આપણને ઉપર મળશે. ચલો ક્લિયર છે? તો અહીંયા હવે હું મૂલ્ય લખું છું. I વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર, લંબાઈ આપેલી છે 1.5 ગુણ્યા 10^-2 ઘાત. B આપણે શોધવાનું છે અને Fm આવશે. Fm is equal to m into g. ચલો તો એક કામ કરીએ, પહેલા હું સૂત્ર લખી નાખું છું. તો mg is equal to bi l. તો b is equal to mg by i l. m તમને કેટલું આપેલું છે? 0.2. g કેટલું છે? 9.8. ડિવાઇડ બાય i એટલે વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર, એને ગુણ્યા લંબાઈ. લંબાઈ આપેલી છે 1.5 ઇન્ટુ 10^-2. ક્લિયર છે?
तो आना ऊपर थी चुंबकीय क्षेत्र नु जे पण तमने मूल्य आवे ए मूल्य तमारे कमेंट नी अंदर आ वीडियो ना कमेंट बॉक्स नी अंदर तमारे लखवानु छे अने छे चुंबकीय क्षेत्र नु मूल्य। चलो क्लियर छे आ मूल्य एसआई एकम मा आपणे વાત કરેલી છે તો આ મૂલ્ય નો એકમ શું આવશે ટેસ્લા। क्लियर। चलो नेक्स्ट जो है उदाहरण नंबर 4.2 उदाहरण नंबर 4.2 ની અંદર તમને આપેલું છે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય મતલબ ચુંબકીય ક્ષેત્ર B તમને આપેલું છે કઈ દિશામાં B is equal to B J cap y અક્ષને સમાંતર મતલબ જે J cap આવશે અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય વિદ્યુત ભારિત કણનો વેગ સદિશ આપેલો છે ધન x અક્ષ એટલે V I cap તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે તો એની અંદર પહેલું પૂછેલું છે ઇલેક્ટ્રોન ઉપર અને બીજું પૂછેલું છે પ્રોટોન ઉપર લાગતું લોરેન્ટ્ઝ બળ શોધો તો લોરેન્ટ્ઝ બળ માટે સૂત્ર શું આવશે લોરેન્ટ્ઝ બળ માટે અહીંયા જે તમને વાત કરેલી છે એ ખરેખર લોરેન્ટ્ઝ બળ નહીં પરંતુ કયું બળ હોવું જોઈએ ચુંબકીય બળ। ચલો તો અહીંયા આપણે શોધવાનું છે ચુંબકીય બળ મે તમને આગળ પણ વાત કરેલી હતી કે જ્યારે બિંદુવત વિદ્યુતભાર હોય તો સૂત્ર આવશે F is equal to Q into V cross B અને જ્યારે તાર હોય તો સૂત્ર આવે IL cross B અહીંયા તમને વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની વાત કરેલી છે તો આપણો સૂત્ર શું આવશે F is equal to Q into V cross B। ચાલો તો અહીંયા લખીએ પહેલા આપણે પ્રોટોન માટે વાત કરી લઈએ તો FP is equal to Q એટલે એ આવશે E into V cross B તો આ શું આવશે QVB અને I cross J એટલે શું આવશે કે તો પ્રોટોન ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે ધન Z દિશામાં હો પ્રોટોન ઉપર લાગતું બળ કઈ દિશામાં આવશે ધન Z દિશામાં બળ લાગે ત્યારબાદ બીજું તમને અહીંયા પૂછેલું છે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ તો જો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળની વાત કરવી હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે માઈનસ E જેટલો આનો મતલબ કે અહીંયા આપણે ફરીથી સૂત્ર લખવું પડશે V I cross B છે અથવા તો માઈનસ E V B I cross J આવશે કે ક્લિયર છે તો અહીંયા આપણને બળ કઈ દિશામાં મળશે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ઋણ Z દિશામાં મળશે આ હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમે શોધતા હોય તો મૂળ સૂત્રનો ઉપયોગ કરો અને એ જ બળ જ્યારે ઋણ વિદ્યુતભાર માટે શોધો છો તો એની જે દિશા છે એ દિશા વિરુદ્ધની થશે। ક્લિયર છે તો આ સાથે જ આપણે આજનો આ ગુજરાત બોર્ડનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ।